લોકડાઉનમાં ગરીબ અને જરૂરિયાતમંદોને પ્રથમ દિવસથી જ ફૂડ પેકેટનું વિતરણ કરનાર શ્રી જલારામ મંદિર દ્વારા મનપાના કર્મચારી અને પોલીસ જવાનોને પણ છાશ અને પાણીનું વિતરણ કરાયું હતું. હાલ સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને લઈને લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે લોકડાઉનના પ્રથમ દિવસે સુરતમાં બાલાજી રોડ ખાતે આવેલા શ્રી જલારામ મંદિર બુંદેલાવાડના જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા ગરીબોને ભોજનની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના કર્મચારી અને પોલીસ જવાનોને પણ ઠંડી છાશ સાથે પાણીનું વિતરણ કર્યું હતું, તો સાથે માસ્ક અને સેનિટાઈઝર પણ વિતરણ કરાયું છે. ઉમંગ પાબારી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ અંબાજી રોડ જલારામ મંદિરનો સ્વયંસેવક. અમે આ શરૂઆતથી જ જ્યારે કોરોના ડિક્લેર થયો છે ત્યારથી સેનિટાઈઝર આપ્યા છે, માસ્ક આપ્યા છે, એ પછી અમે સેવામાં આપ્યું છે, ઠંડા પાણીની બોટલો આપી છે. શહેરમાં જે અધિકારીઓ છે, જે સેવા આપી રહ્યા છે, નગરપાલિકાના જનો, પોલીસના ભાઈઓ બહેનો, એ બધાને ઠંડુ પાણી, ઠંડી છાશનું વિતરણ કર્યું હતું. એ પછી અમે ફૂડ પેકેટ ચાલુ કર્યા હતા. એ પછી અહીંયા 450 જેટલી બહેનોને અમે લોકોએ, જે વિધવા બહેનો છે એ લોકોને અમે 450 કીટનું વિતરણ કર્યું હતું. હજી અન્ય લોકોને પણ આગળ કીટનું વિતરણ કરશું. વિશેષમાં અત્યારે ચાલુ રહ્યું છે અમારું, થેપલા બનાવી રહ્યા છીએ, મંદિરની સંસ્થાની જગ્યાએ જ બનાવી રહ્યા છીએ. 20 બહેનો અક્ષર અંદાજિત કામ કરી રહી છે સવારથી સાંજ સુધી. રોજના 6000 થેપલાનું ટાર્ગેટ છે, ને એમાં એક પેકેટમાં 5 થેપલા, 98 પાર્લેજી બિસ્કીટ, 94 આ બધું જ કીટ બનાવી અમે લોકો વિતરણ કરવાના છીએ, કે જ્યાં કોઈ જઈ ન શકતું હોય ત્યાં, જેને પહોંચી ન શકતું હોય ત્યાં. ઘણીવાર એવું હોય કે આખા દિવસનું જમવાનું મળી જાય, પણ કદાચ 2-3 દિવસ માટે કોઈને રાખવું હોય તો રાખી પણ શકે, અને નાસ્તા રૂપે બી કામ આવે. નાનું છોકરું બી બિસ્કીટ ખાઈ શકે, નમકીન ખાઈ શકે. આવી રીતના અમે આગળ જઈ રહ્યા છીએ સેવા માટે. શ્રી જલારામ મંદિર બુંદેલાવાડના જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા કરાઈ રહેલી કામગીરી હાલ આંખે ઉડીને વળગે તેમ છે. અઝર કુરેશી, ડીટેન્ટી વિડિયો.